માતાજી દર્શક મિત્રો વીઆર લાઈવ ન્યૂઝ ચેનલના સમયચક્ર કાર્યક્રમમાં હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપણે જાણીશું બારે બાર રાશિઓના જાતકોનો કેવો હશે આજનો દિવસ સાથે સાથે કયા નાનકાળા ઉપાયો કરી અને તમે દિવસને શુભ બનાવશો તેની પણ આપીશું માહિતી આ બધી જ વસ્તુ આપણે જોઈશું અને આજની ટીપ તો રહેશે જ આ બધું જ જોતા પહેલાં આપણે ભગવાન ગુરુને વંદન કરીએ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્બ્રહ્મા તસ્મય શ્રી ગુરુ નમ ભગવાન ગુરુના ચરણોમાં વંદન કરી અને જોઈએ આજનું પંચાંગ આજે વિક્રમ સમત બે હજાર છોતેર શખ્ખ ઓગણીસો એકતાલીસ વીર સમત પચીસો ને છેતાલીસ તારીખની વાત કરીશું તો આજે સાતમી નવેમ્બર બે હજાર ને ઓગણીસ અને ગુરુવારનો દિવસ દક્ષિણ દિશાની યાત્રા માટે પરિચિત હોય છે જો કદાચ આપણે જવું જરૂરી હોય તો કેસર અને તિલક કરી તમે યાત્રા પર જઈ શકો છો સત્તારકા નક્ષત્ર આજે રહેશે મિત્રો કારતક શુદ્ધ દસમી તિથિ છે અને ધ્રુવ યોગ અને વણિજકરણ આજે રહેશે કુંભ રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ આજે રહેવાનું છે અને જેનું નામકરણ ગ સ સ અક્ષર ઉપર રાખવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામ જાતકોને અમારા વીઆર લાઈવ ન્યૂઝ ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી પ્રાર્થના હવે આપણે જોઈશું બારે બાર રાશિઓના જાતકોનો રાશિફળ શરૂઆત પહેલા કરીશું અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે સમયની અનુકૂળતા પ્રમાણે કામ કરવાની જરૂર છે કોઈ કાર્યમાં ઉતાવળ ન કરતા ખાસ કરીને જો ધંધા અને વ્યાપારને લગતી બાબતોનું કામ હોય તો એમાં ધ્યાન રાખીને કામ કરજો તમારા તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાની જરૂર છે હવે આપણે જોઈએ વૃષભ રાશિ અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે સમયની અનુકૂળતા સારી છે કામકાજની સફળતા પણ સારી છે યાત્રા પ્રવાસનો યોગ તમારો બની રહ્યો છે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં એના ગુણ દોષનો અભ્યાસ અવશ્ય કરી લેજો એના કારણે પ્રોબ્લેમ ન થાય એની કાળજી તમે રાખવાની છે સંતાન પ્રાપ્તિનો સારો સમય દેખાય છે શું કરશો તમે તો ઓમ હોમ ઝુમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરશો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ખ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે સમય તો અનુકૂળ છે કામકાજ પણ સારું દેખાઈ રહ્યું છે પરંતુ તમારા ઘરેલું વાદ વિવાદમાં વધારો થતો હોય એમ લાગે છે કોઈ કોર્ટ કચેરીની મેટરો હોય એની અંદર કોઈ સમાધાન થતું હોય તો અવશ્ય કરી લેજો ખાસ કરીને ઘરેલું વાદ વિવાદ વધે નહીં એની કાળજી અવશ્ય રાખજો યોજના વગરનું કોઈ પણ કામ કરવું નહીં શું કરશો તમે તો આજે ક્લિમ કૃષ્ણાએ નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ રાશિ ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ગુરુ મહારાજની કૃપા તમારા ઉપર વર્તશે પરંતુ ગુરુ શનિનો વિષયોગની નિવારણ એ તમારા માટે અનિવાર્ય બનશે એના કારણે કેટલાક કાર્યોમાં વિક્ષેપ પડતું હોય એમ લાગે છે તમારું થતું થતું કાર્ય ઘણી વખત બગડતું હોય એવા સંકેતો પણ ગ્રહોનો મળી રહ્યો છે માટે સાવધાન રહીને કામ કરવું જલ્દબાજી કે ઉતાવળ બિલકુલ કરવી નહીં સંતાન સાથે મતભેદ કરવો નહીં શું કરશો તો આજે તમારે ઓમ વિષ્ણવે નવા મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈશું સિંહ રાશિ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેવા જાતકો માટે સમય સામાન્ય રીતે અનુકૂળતાવાળો દેખાય છે ગુરુ શનિના કારણે થોડાક પ્રમાણમાં વિદેશ યાત્રાના કાર્યોમાં વિઘ્ન આવતું હોય એમ લાગે છે પરંતુ જે ઘરેલું વાદ વિવાદ છે એમાં રાહત મળી જશે નોકરીમાં સફળતા પણ મળી રહી છે વ્યાપારીઓ માટે પણ સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે એટલે જે સ્થિતિ બગડેલી હતી એમાં સુધારો અવશ્ય થશે શું કરશો તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ ઐ હ્રીંગ ચામુંડા વિચ્છે મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈએ કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે વિદેશ ગમનના કાર્યમાં તમને સફળતા મળશે કદાચ અભ્યાસ અર્થે કોઈ નવું કામ અથવા નવું સાહસ કરવા જઈ રહ્યા છો એમાં પણ સફળતા મળશે બિઝનેસની અંદર નવું એક્સપાન્સન વિચારો છો પણ એ હમણાં કરવા જેવો લાગતો નથી લગ્ન વગેરેની ઈચ્છાઓ પરિપૂર્ણ થશે શું કરશો તમે તો તમારા માટે આજે ઘરે ઘીનો દીવો કરો ઓમ ગંગ ગણપત નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો તુલા રાશિ ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા માટે શુક્ર મહારાજ તમારા અધિપતિ બને છે અને એમની સ્થિતિ તેમજ ગુરુ મહારાજની સ્થિતિને જોતા તમારો પરાક્રમમાં વૃદ્ધિ થઈ રહી છે જમીન મકાનના કેટલાક કાર્યો જે અટવાઈ ગયા હતા એનું સમાધાન થઈ જશે કોર્ટ કચેરીની અંદર તમારો વિજય થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે ખાસ કરીને સંતાન પ્રાપ્તિના સારા સંકેતો દેખાઈ રહ્યા છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ વક્રતૃ નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ વૃશ્ચિક એટલે ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે સામાન્ય રીતે સમય તો સારો છે અનુકૂળ પણ છે કામકાજની સફળતા પણ તમને મળી રહી છે નાના મોટા કાર્યો જે તમારા વચ્ચે બગડી ગયા હતા એમાં પણ સુધારો દેખાય છે મિત્રો અને સાથીદારોનું થોડી અંતર જે હતું એ કદાચ આજે એ અંતર દૂર થઈ જાય એવા સંકેતો પણ ગ્રહોનો મળી રહ્યો છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો એક દીવો કરો અને ઓમ ગ્લો ગણપતિ સર્વ વિઘ્ન વિનાશકાય નમઃ એ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારા માટે રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો રાશિ ફ ઠ ફરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ગુરુ મહારાજ તમારા અવેધિપતિ દેવતા બને છે અને અત્યારે એમની સ્થિતિ પણ તમારી સાથે છે એટલે તમારે ગુરુ મહારાજને લીધે સંતાન પ્રાપ્તિનો યોગ સારો દેખાય છે લગ્ન વગેરેની ઈચ્છાઓ પરિપૂર્ણ થશે ભાગીદારોનો સાથ સહકાર તમને મળશે ઘરેલું વાદ વિવાદમાં રાહત મળશે ભાગ્ય પર તમારો સાથ આપશે વિદેશ ગમન વગેરેમાં પણ સફળતા મળશે એટલે બધી બાજુએ લાભનો લાભ જ દેખાઈ રહ્યો છે પરંતુ પતિ પત્ની વચ્ચે થોડા મત મતાંતરની સંભાવના પણ વધે છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હોમ જુમ શહ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે ખાસ તમારા ગ્રહો અને ગોચર બંનેની સ્થિતિને જોતા એક વસ્તુ સ્પષ્ટ થઈ રહી છે કે તમારી બનાવેલી યોજનાઓ નિષ્ફળ જતી હોય એમ લાગે છે કેટલાક લોકોનો સાથ સહકાર તો તમને મળી રહ્યો છે પરંતુ મનથી તમને તમારે અંદર ઉદ્વિગ્નતા રહે છે તમારું સ્વાસ્થ્ય થોડું બગાડતું હોય એમ પણ તમને લાગી રહ્યું છે એટલે સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે અને ખાસ બેચેની જે થઈ રહી છે એના માટે આર્થિક રીતે સકળામણ જે ભોગવી રહ્યા છો એના માટે થોડો રસ્તો નીકળી જશે શાંતિ રાખવાની જરૂર છે ઓમ મહાલક્ષ્મી નમઃ એ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈશું કુંભ રાશિ થી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે સમયની અનુકૂળતા ખૂબ ઉત્તમ છે સારી છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો સારો બને છે નાણાકીય વ્યવહારોથી જરા રસાવધાન રહેવાની પણ જરૂર છે ઘરેલું વાતાવરણ ઉત્તમતા તરફ લઈ જઈ રહ્યું છે કેટલાક નાના મોટા કાર્યો જે અટવાઈ ગયા હતા એ કાર્યો હવે પૂર્ણ થતા હોય એમ લાગે છે શું કરશો તમે તો ઓમ હોમ ઝુમ સહ મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો ગ્રહ મંડળની છેલ્લી રાશિ મીન ધરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ તમારા ગ્રહો અને ગોચરોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આવકની દ્રષ્ટિએ સમય બહુ અનુકૂળ દેખાતો નથી આવક પ્રાપ્ત થવામાં વિલંબ થતો હોય એમ લાગે છે ખાસ કરીને નાણાકીય શકડામણ તમને પણ જોવા મળી રહી છે ખોટી ચિંતા કે ખોટી ઉતાવળ કરવાથી કોઈ કામ બનવાનું નથી એ વાતને ધ્યાન રાખીને કામ કરજો યોજના પહેલાં બનાવી લેજો અને બનાવ્યા પછી જો તમે કામ કરશો તો તમારા માટે કામ સરળ બની જશે અને સફળતા પણ તમને પ્રાપ્ત થશે શું કરશો તમે તો ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારા માટે રહેશે તો દર્શક મિત્રો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ અને હવે આપણે જોઈશું આજની ટીપ વિશેષ દર વખતે આપણી પાસે સવાલો આવે છે સવાલોનો આપણે જવાબ આપીએ છીએ સવાલની અંદર ઘણી વખત એવા પ્રશ્નો હોય છે કે જે પ્રશ્નોનું સોલ્યુશન કદાચ તમે પોતે નથી જાણતા અમારી પાસે પણ નથી હોતું અને ઘણી વખત એવા અટવાયેલા પ્રશ્નો હોય છે કે જે તમારા રૂબરૂ મળ્યા વગર એનું સોલ્યુશન નથી હોતું આજે આપણે ચર્ચા કરીશું સંતાન યોગની ઘણા બધા પ્રશ્નો આવ્યા છે ઘણા બધા ફોન પણ આવ્યા છે અને બધાએ એમ જ કીધું છે કે ભાઈ ફોન પરથી આપણને જવાબ આપી દો બરાબર છે ફોન પરથી જવાબ માટે તમારે બે વસ્તુની વ્યવસ્થા કરવી પડે મિત્રો પતિ પત્નીની કુંડળી હોવી જરૂરી છે અને એ બંનેને જન્મ તારીખ જન્મ સમય સ્થળ હોય તો તમે મને મોકલી શકો છો અને એના ઉપરથી અમે જોઈ અને તમને જવાબ આપી શકીએ છીએ સંતાન ક્યારે થશે એ પ્રશ્ન છે સંતાન કેવું થશે એ પ્રશ્ન છે સંતાન સ્વસ્થ રહેશે કે નહીં એનો બી એક પ્રશ્ન હોય છે અને ખાસ કરીને કોઈ ન થવાનું કારણ શું પહેલી તો વસ્તુ છે લગ્ન કરવું સંતાન પ્રાપ્ત કરવું એટલે કે લગ્નનો જે મેન આશય હોય છે એ આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એક જ આશય છે કે કુટુંબમ વર્ધનતામ દાતારો વર્ધનતામ એટલે વર્ધન કુટુંબનું વૃદ્ધિ થાય વર્ધન થાય વર્ધન એટલે સંવર્ધન થાય વધારે થાય એ આપણો મેન આશય છે એટલા માટે લગ્ન કરવાની વ્યવસ્થા એક કરેલી છે આપણા ધર્મશાસ્ત્રની અંદર અને આપણે લગ્ન કરીએ છીએ તો કુટુંબ વધવાનું એક કારણ છે જો લગ્ન કર્યા પછી કુટુંબમાં વૃદ્ધિ ન થતી હોય તો એ લગ્નનો કોઈ મિનિંગ રહેતો નથી એટલે આ વસ્તુ જે એક પ્રકારના અત્યારના સમાજમાં લોકો તો જોઈએ કે એવું છે કે ઘણી બધી મેડિકલ ટ્રીટમેન્ટો બી થઈ ગઈ છે અને એ બી મેડિકલ ટ્રીટમેન્ટો છતાં બી ઘણી વખત સંતાન નથી થતી તો આવું કેમ જો મેડિકલ ટ્રીટમેન્ટ સંપૂર્ણ હોય તો સંતાન કેમ નથી થતી એટલે એવું નથી મિત્રો ભાગ્યમ ફલત સર્વદા ન વિદ્યાન જ પૌરુષમ ભાગ્યે જ ફળવાન હોય છે તમારા ભાગ્યમાં સંતાન છે કે નહીં કદાચ મેડિકલ ટ્રીટમેન્ટથી તમને ખબર પડી શકે છે કે ભાઈ આ પુરુષમાં યા સ્ત્રીમાં કોઈ કમી હોય તો સંતાન નથી થતું પરંતુ અમારી પાસે જે કુંડલી નામનું એક તત્વ છે યંત્ર છે અને આપણે યંત્ર કહીશું અત્યારે એટલે એ યંત્રની અંદર જોવાથી ખબર પડે છે કે આ આ બાળકને અથવા તો આ પુરુષને સંતાન નહીં થાય અથવા આ સ્ત્રીને સંતાન નહીં મળે એટલે દંપતીને સંતાન સુખ મળવાની ચાન્સ નથી કે છે છે તો ક્યારે છે એનો ટાઈમ પણ અમે આપી શકીએ છીએ તમને પુત્ર સંતાનની જરૂર છે તો તમે ક્યારે પ્લાનિંગ કરશો અને સ્ત્રી સંતાનની જરૂર છે તો ક્યારે પ્લાનિંગ કરશો ઘણી વખત લોકો આવે છે હોંશે હોંશે કે અમારે તો છોકરી હશે તો પણ ચાલશે છોકરો હોય તો એ પણ ચાલે પણ જ્યારે છોકરી આવે છે ત્યારે મોડું ઢીલું કરી લેશે પણ એવું ના હોવું જોઈએ છોકરી પણ ખરેખર લક્ષ્મી કહેવાય એ ઘરમાં પધારેલી છે સારામાં સારી વસ્તુ કહેવાય પરંતુ સમાજની એક કુરિવાજો ઘણા રિવાજોના કારણે કદાચ લોકો અથડાતા હોય છે થોડું વિચારતા હોય છે પરંતુ મિત્રો એને આપણે કોઈ સંબંધ નથી અત્યારે ચર્ચા જે કરીએ છીએ તો સ્ત્રી સંતાન જોઈતું હોય તો પણ સમય હોય છે પુરુષ સંતાન જોઈતું હોય તો પણ સમય હોય છે એનો ટાઈમિંગ પ્રમાણે તમે જો કામ કરી દો તો તમારું સ્થિર તમે પ્લાનિંગ કરો તો તમને સફળતા અવશ્ય મળતી હોય છે હવે કુંડળી જ્યારે આપણે આ પાસે આવી ગઈ માલ લો કોઈની તો એની અંદર લગ્ન લગ્નેશ આ તો પહેલેથી ચાલ્યો આવેલો પ્રશ્ન છે પહેલું ખાનું એટલે લગ્ન લગ્નેશનું લગ્ન લગ્નેશ પંચમ ભાવ પંચમેશ અને એ બંનેને જોઈ છઠ્ઠો ભાવ છષ્ઠેશ એની સ્થિતિ જોવી જરૂરી હોય છે સપ્તમ ભાવ દૂષિત થાય જો નવાંશ પણ દૂષિત થઈ જાય તો નવાંશ એટલે સ્પાઉસનો ની કુંડળી કહેવાય છોકરીની અથવા કન્યાની કુંડળી હોય એમાં લગ્ન લગ્નેશ પંચમ ભાવ છઠ્ઠો ભાવ છષ્ટે અને નવાંશ એ બંનેના કોમ્બિનેશન આપણે જોવું જોઈએ અને એ જોયા પછી નક્કી કરાય કે એકચ્યુઅલી આની અંદર કયો ગ્રહ તકલીફ આપી રહ્યો છે દાખલા તરીકે તમારો પંચમ ભાવ છે તો પંચમ ભાવ જોઈ એટલું વસ્તુ નક્કી કરાય કે ભાઈ આમને પહેલું સંતાન પુત્ર આવશે કે પુત્રી અને જો એને પુત્રી આવી છે તો બીજું સંતાન પુત્ર આવશે કે પુત્રી એ પણ નક્કી થઈ શકે છે અને પંચમ ભાવના ગ્રહો અથવા પંચમેશની સ્થિતિ અને એના ઉપર રહેલી મેક્લુપેકન્સ સ્થિતિ મેક્લુપેખેન્સ ખરાબ સ્થિતિ ખરાબ એટલે જેમ કે રાહુ છે કેતુ છે મંગળ છે એવા ગ્રહો જો ત્યાં દ્રષ્ટિ કરતા હોય તો કદાચ એ આપણી વસ્તુને થોડી ડેમેજ કરે છે ઘણી વખત શું થાય છે પ્રેગ્નન્સી હોવા છતાંય એ મિસ થતું હોય છે પછી ડોક્ટર એમ કહે છે ભાઈ આને તો આપણે કાઢી નાખવું પડશે આ જે પોઝિશન આવે છે મિત્રો શા માટે આવે છે તો એની પાછળનું એક જ કારણ બને છે કે તમારા ગ્રહો ત્યાં પ્રિમેચ્યુઅર હશે એ ગ્રહો મજબૂત નથી અથવા ગ્રહોની જે દ્રષ્ટિ પડી તો કદાચ શોર્ટ ટાઈમની હશે તો શોર્ટ ટાઈમ હોય એટલે એ ગ્રહ એ જે બાળક હોય એ પ્રિમેચ્યુર થઈ જાય એટલે આ પોઝિશન બધી હોય છે એનું જ આપણે અભ્યાસ કરવાનું હોય છે એટલે કોઈ વિદ્વાન જ્યોતિષને પહેલાં કુંડળીનો અભ્યાસ કરાવવાનો અને ત્યારબાદ એની અંદર બીજી એક વસ્તુ છે નાડી દોષ એક બહુ મોટો દોષ છે આમ જોવા જઈએ તો બહુ મોટો છે પણ કોઈ મોટો ના કહેવાય નાડી દોષનો અર્થ થાય છે ફ્લિપટ્યુ ટ્યુબનો દોષ ફ્લિપ ટ્યૂબ જે હોય છે સ્ત્રીઓમાં હોય છે એ જે અંડ અંડપિંડ ઉત્પન્ન કરતી હોય છે એટલે એ જે ટ્યુબ હોય છે ટ્યુબની અંદર કંઈક મિસ્ટેક હોય એટલે નાડી દોષ કુંડળીમાં બતાવે હવે નાળી દોષ કુંડળીમાં બતાવતું હોય એનો અર્થ જ થયો કે ત્યાં કંઈક ગડબડ છે એ તમારે મેડિકલ ટ્રીટમેન્ટ અવશ્ય કરાવવી જોઈએ હું એવું નથી કહેતો કે મેડિકલ ના જાઓ મેડિકલ સો ટકા કરાવી લો પણ નાડી દોષ જેવી વસ્તુ હોય તો નાડી દોષનું વિધાન પહેલાં કરાવી દેવું જોઈએ અને દોષનું વિધાન કરાવવાથી સંતાન થવાના ચાન્સ વધી જાય છે એની અંદર આખી વિધિ છે પ્રોસેસ છે એ સામાન્ય પ્રોસેસ નથી થોડું અઘરી પ્રોસેસ છે એ પ્રોસેસ કરી અને તમે એ કરાવી દો એટલે સો ટકા સંતાનની ઉત્પત્તિ થાય છે અને બીજી વસ્તુ પંચમ ભાવ પંચમેશ જો ડેમેજ થતો હોય તો પણ સંતાન થવામાં પ્રોબ્લેમ થતો હોય છે અને એકાદશ ભાવમાં માની લો કે મંગળ પડેલો છે અને પંચમ ભાવ છે તો પંચમા ભાવ પર મંગળની દ્રષ્ટિ પડે તો ત્યાં શું સ્થિતિ આવે તો એ ડેમેજ થાય મંગળ હોય એટલે તમારો પંચમ ભાવ મજબૂત થતો નથી અને એને નુકસાન કરે છે એટલે સંતાનનો યોગ મોડો થાય થાય ખરું ના થાય એવું નહીં મંગળ પણ સંતાન આપે છે સૂર્ય મહારાજ પણ સંતાન આપે છે રાહુ પણ સંતાન આપે છે એવું નથી કે કોઈ ગ્રહો સંતાન નથી આપતા પણ એમની દ્રષ્ટિ જ્યારે આવે ત્યારે ક્રૂર ગ્રહોની દ્રષ્ટિ ક્રૂર હોવાથી એ ડેમેજ કરે છે ભાવને ડેમેજ કરતો હોય છે એટલે એ વાસ્તુ આપણે જોઈ લેવી જોઈએ કે ક્યારે એમની દ્રષ્ટિ ત્યાં નથી પડતી અને ત્યાં ક્યારે સારા ગ્રહો ગુરુ છે શુક્ર છે બુદ્ધ છે અથવા તો ચંદ્રમા છે એમની દ્રષ્ટિ ક્યારે પડી રહી છે એનો ભાવ જોતા રહેવો જોઈએ ગોચરના ગ્રહોની વાત થાય છે તમારી મૂળ કુંડળીના ગ્રહો અને ગોચરના ગ્રહો ત્યારબાદ મિત્રો સપ્તમાંશ કુંડળી પર જવું પડે સપ્તમાંશની અંદર બી જો આ જ પરિસ્થિતિ આવી જાય પાંચમો ભાવ લગ્ન લગ્નેશ છઠ્ઠો ભાવ છઠ્ઠો ભાવ રોગ અને શત્રુનો છે તો રોગ અને શત્રુ એટલે તમારા છઠ્ઠા ભાવને લીધે એક વસ્તુ નક્કી કરાય કે તમારો છઠ્ઠો ભાવ ડેમેજવાળો હોય એટલે કંઈક બીમારી હોય નાની મોટી જે બી હોય વોટએવર એ તમારે પુરુષની બીમારી બી હોઈ શકે સ્ત્રીની બી હોઈ શકે એ પણ બીમારી હોઈ શકે તો બીમારી એ ટ્રીટમેન્ટ કરવી પડે એની આયુર્વેદિક લો કે પછી ગમે તેની લો એટલે એલોપેથિક લો પણ દવા તમારે કરાવવી જરૂરી પડે અને એ જ્યારે તમારું પતિ જાય તો એક ગો છતાં પણ ઘણી વખત આપણે જોયું જોઈએ આઈવીએફ કરેલા માણસો પણ ફેલ થયા છે અત્યારે જે મેડિકલ ટ્રીટમેન્ટો ચાલે છે નવી નવી અને લાખો રૂપિયા લોકો બગાડે છે અને બગાડ્યા પછી પણ એ વસ્તુનું રિઝલ્ટ નથી આવતું જ્યારે રિઝલ્ટ નથી આવતું તો શા માટે તો અવશ્ય તમારે કોઈની સલાહ લેવી જોઈએ ઘણી વખત લોકો આપણને એમ કહી દે ભાઈ કૂક બાંધેલી છે ફલાણું કરેલું છે એવું બધું નથી હોતું એક્ચ્યુઅલી શું હોય છે કે ખોટા ગ્રહો એવી રીતના અટવાઈ ગયા હોય આપણી અંડરમાં તો એ ગ્રહો આપણું કામ કરવા દેતા ના હોય અટકાવી દે દાખલા તરીકે પાંચમા ભાવમાં ગ્રહણ પડેલું હોય એટલે ગ્રહણ જ કહેવાય એ મિસ સો ટકા મિસ થાય સંતાન કુંડળીની અંદરથી ખબર પડે કે મૃત વત્સા છે કે વત્સા છે મિત્ર છે કે કેવી છે એ પુત્ર સારો ઉત્પન્ન કરી શકશે કુસુ શું થશે એ બધું કુંડળી બતાવી આપે કે આ ભાઈ બરાબર છે એટલે એની યોની એની જે દ્રષ્ટિ હોય છે એ તમામ વસ્તુ એની અંદર વર્ણ હોય છે જે આપણે કુંડળી મેચિંગ કરીએ છીએ તો એની અંદર આ બધા પાર્ટ્સ હોય છે એ બધાનું આપણે વ્યવસ્થિત ચેક કરી વ્યવસ્થિત અભ્યાસ કરી અને પછી આગળ આપણે વધવું જોઈએ અમારે અહીં જે જ્યોતિષશાસ્ત્રમાં છે અમારી ત્યાં તો એ શાસ્ત્રની અંદર તમારી કુંડળીમાં ગ્રહોની જ્યારે સ્થિતિ મેચિંગ બરાબર આવી જાય એની દશામાં તમે બેસી જાઓ કે આ અંતરદશા છે તો હું તમને ટાઈમ આપું ભાઈ આ ટાઈમ તમારો પ્રોપર ટાઈમ છે તમે સેટિંગ કરી લેજો જે કરવું હોય દવા લેવી હોય દવા ડૉક્ટરની સલાહ વગેરે વગેરે એ બધું તમે કરી શકો છો અને એ વખતે અમારી જ્યારે ઘણા બધા મેં તો કેસ બી જોયા છે કે જેને ત્યાં સંતાન નથી તો સંતાન નથી એવા કેસની અંદર જો ત્યાં કરતરી દોષ પાપ કરતરી કે શાપિત કે એવું બધું કંઈ હોય પિતૃ વગેરેની તકલીફ હોય એની શાંતિ અવશ્ય કરાવી દેવી જોઈએ એ થોડો ખર્ચો થાય છે પણ એ ખર્ચો તમારે લેખે લાગે અને એ તમે શાંતિ કરાવ્યા પછી તમારે એક પ્રયોગ આવે છે અમારી પાસે સંતાન ગોપાલનો પ્રયોગ છે એકચ્યુઅલી પ્રયોગ એ તો બધે આખા ગામમાં મળે છે પણ એ પ્રયોગની અંદર વિશેષતા જે હોય છે એ અલગ છે થોડો હટીને છે પણ પ્રયોગ તો એકનો એક જ છે પરંતુ એની પ્રયોગ તમારે ચાલુ કરાવી દેવું જોઈએ અને એ પ્રયોગની વ્યવસ્થામાં એવું હોય છે કે શરૂઆતના તમારા ગ્રહોનો દોષનું નિવારણ કરવું પછી એક સંકલ્પ લેવો સંકલ્પ લઈને એના યંત્રોને એવું બધું આપવામાં આવે છે અને એ તમે બાંધી અને તમે પ્રયોગ ચાલુ કરો અને એ પ્રયોગમાં એક માળા બી કરવાની હોય છે અને એ માળા તમે રેગ્યુલર ચાલુ રાખો અને અહીં જેવા તમારો સમય ભગવાન આપી દે સારા દિવસો ચાલુ થાય એટલે એનો પ્રયોગ અમે અહીં કરીએ છીએ જેનો કોઈ ચાર્જ નથી હોતો જ્યારે સારા સમય પૂરા થઈ જાય પછી એનો જે ચાર્જ હોય એ તમે આપવાનો હોય છે અને એ તમે કરી અને ખરેખર એનો લાભ લઈ શકો છો અને લગભગ જેટલા કેસ કરવામાં આવ્યા હોય એમાંથી એકાદ બેની વાત નથી કરતા પણ નવ્વાણું ટકા કેસો સફળ થાય છે અને જે લોકો મેં તમને કહ્યું મેડિકલમાંથી પાછા આવેલા છે એવા કેસો બધા ક્લિયર થયેલા છે અને એ થઈ જાય છે એટલે એ સંતાન ક્લિમ દેવકી શુદ્ધ ગોવિંદ વાસુદેવ જગતપતે દેહ મે તનયમ કૃષ્ણ પામ હમ શરણાગતમ ક્લિમ ઓમ સાથે સાથે એક ગણેશનો સંતાન ગણેશનો બી પ્રયોગ છે એ જોડે જ કરાય છે એક હરિવંશ પુરાણનો પણ પ્રયોગ છે એ પણ તમે સંકલ્પિત કરી શકો છો સંકલ્પ લેવામાં આવે અવશ્ય કરીને ભગવાન તમારે ઘરે પારણું બંધાવે છે એટલે જ્યારે કારણ કે આ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તમારે લાઈફનો બી પાર્ટ છે તમારી જીવનની અંદર ઘણી વખત અસુવિધાઓ હોય છે અને ઘણી વખત મેરેજ કર્યા પછી લોકોને ઘણા મહેણા ટોહણા સાંભળવા પડે છે તો જો આ સ્થિતિ હોય પણ એવું છે મિત્રો કે આપણે સમય ચૂકી નહીં જવું લગ્ન પછી બે ચાર વરસ પાંચ વર્ષ તો વાંધો નથી પણ બે પાંચ વર્ષ પછી જો આપણે તકલીફ હોય તો અવશ્ય કરીને મેડિકલ ટ્રીટમેન્ટ કરવી જોઈએ મેડિકલમાં પણ તમારે સલાહ લેવી જોઈએ અને કોઈ એસ્ટ્રોલોજરની અથવા તો કોઈ વ્યવસ્થિત વ્યક્તિની તમારે સલાહ લેવી જોઈએ અને સલાહ લઈ એની બી સલાહને આ બંનેનું ભેગું કરીને કામ કરવું મેડિકલની અંદર તમે જઈને બે લાખ રૂપિયા બગાડી અને તમે જો કદાચ એવું થાય કે રિઝલ્ટ જીરો આવે તો તમે કાંઈ બોલતા નથી અને અમારી પાસે વાત કરો ત્યારે એમ કહો કે રિઝલ્ટ બોલો ગેરંટી છે કે નહીં એટલે આ વસ્તુ નહીં ભાઈ આ વસ્તુ છે પ્રયોગ છે તમારી સિદ્ધિ છે તમારે એમાં શ્રદ્ધા છે તો તમને ભગવાન રિઝલ્ટ આપી જ દેવાના છે અને એ જ રિઝલ્ટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે એટલે તમારે સૌ તમારી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરવી જોઈએ ટ્રીટમેન્ટ પછી તમારે એસ્ટ્રોલોજીકલ ટ્રીટમેન્ટ બી તક પૂરી કરવી જોઈએ પછી આ ગોપાલ પ્રયોગ જે મેં તમને કહ્યું એ પ્રયોગ બી તમે કરાવી શકો છો એની અંદર બહુ અઘરું નથી પણ યંત્રો વંત્રો અમે બનાવીને આપીએ છીએ અને આહુતિ બી અમે આપીએ છીએ અને એનો પ્રયોગ તમારે આખા નવ મહિના કે આઠ મહિના જે તમારો સમય હોય ત્યાં દરમિયાન કરવાનો હોય છે પતિ પત્ની બંનેને કરવાનો હોય છે એમાં કમરમાં બાંધવાનો યંત્ર બી આવે છે જેથી કોઈ દિવસ મિસ થવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી એટલે આ વસ્તુનો પ્રયોગ તમારે કરવો જરૂરી હોય છે અને જ્યારે બી કુંડળીની અંદરની વાત થતી હોય તો દશા દશા પ્રમાણે દશા દશા પ્રમાણે જ્યારે કોઈ બી ગ્રહ તમારે પંચમ ભાવને ડેમેજ કરે તો સમજો કે એ મિસ થવાના ચાન્સ બને છે એ જ રીતે ક્યારેક તમારા સપ્તમ ભાવની અંદર બી ડેમેજ જો કે સપ્તમ ભાવનો જે ગ્રહ આવે છે તે સાતમો ભાગ કહેવાય એટલે સામાન્ય રીતે તમે સમજો કે સાત ચોક અઠ્યાવીસ ચાર પોઈન્ટનો ગ્રહ કહેવાય એટલે સાતમા ભાવમાં એની અસર બહુ સૂક્ષ્મ હોય છે પરંતુ જે લગ્ન ઉપર હોય છે ત્રીસ ડિગ્રીની અસર હોય છે એ અસર ઇફેક્ટ વધારે હોય છે એટલે એની અંદર જ્યારે લગ્ન ઉપર એની ઇફેક્ટ પડે છે તેવા વખતે આ ચાન્સ વધી જતા હોય છે ન થાય એના માટે શું કરવું મેં તમને કહ્યું એ યંત્ર તમારે ધારણ કરવું પડે અને એક થોડીક દવાઓ જે ઔષધિઓ તમને કહેવામાં આવે છે ડૉક્ટરો તમને સલાહ આપતા હોય છે એનું પણ પ્રમાણમાં તમારે ચાલુ રાખવું પડે જેથી કરીને તમારી ઓબરી ડેમેજ ના થાય તમારી બોડી ડેમેજ ના થાય અને તમારું કામ સરળતાથી પતી જાય તો મિત્રો ખાસ જોવાનું છે કે તમારા જન્માક્ષરમાં જે ગ્રહ દોષો છે એ ગ્રહદોષોનું શરૂઆતમાં નિવારણ કરાવો એ નિવારણ પછી તમે મેડિકલ ટ્રીટમેન્ટ લો અને પછી ગોપાલનો પ્રયોગનો પ્રયોગ કરો અવશ્ય કરીને ઘરની અંદર પારણું બંધાતું હોય છે જો કદાચ એક વસ્તુ બીજી તમને કહેવી કે તમારી કુંડળીમાં પંચમ ભાવની દશા કદાચ માની લો કે કોઈ બી દશા હોય પંચમ ભાવનો માલિક પાંચ નંબર હોય તો સૂર્યની દશા કહેવાય હવે સૂર્યની દશા ચાલતી હોય સૂર્યની દશાની અંદર કદાચ શનિ આવ્યો હોય અને પછી રાહુ આવ્યો હોય હવે એ વખતે કોઈ પ્લાનિંગ આપણે કરીએ તો એ પ્લાનિંગ પાસ થાય નહીં પૂરું ના થાય એ કેન્સલ થાય પછી આપણે એમ કહીએ કે યાર મેં પ્લાનિંગ તો કર્યું હતું પણ બરાબર ના આવ્યો તો એ બરાબર એટલા માટે ન આવે કારણ કે જ્યારે ગ્રહો ત્યાં જે બેઠા હોય એના શત્રુઓનું પ્લાનિંગ ના ચાલે એના મિત્રોનું પ્લાનિંગ ચાલે તમારા ઘરે કોઈ તમારો દુશ્મન આવે તો તમે એને ટકવા દો ન ટકવા દઈએ તો એ જ રીતે જે તે ગ્રહો જે કુંડળીની અંદરના ગ્રહો છે એ એના પોતાના માલિકો છે અને એનો માલિકની સાથે એનો મિત્ર આવે તો ચાલશે પણ એનો મિત્ર નહીં શત્રુ આવે તો તમારી સ્થિતિ બગડે અને આ જે અત્યારે આપણે બે વસ્તુ બીજી જોઈએ કે ચલો સ્વાસ્થ્ય બગડે છે કેમ તો કારણ કે છઠ્ઠા ભાવ ઉપર જ્યારે તમારા કોઈ બી ગ્રહ હોય એનો જ્યારે શત્રુનો ત્યાં પ્રવેશ અંતર ચાલુ થાય તો અવશ્ય કરીને એ ડેમેજ થાય 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 તો આપણે એ ડેમેજ ન થાય એ જોવાની ખૂબી છે આપણે એ જોવાનું કે ભાઈ એ ડેમેજ ના થવું જોઈએ તો જે અમે પ્લાનિંગ કરતા હોઈએ જે અમારી દ્રષ્ટિએ અમે લોકો જે બનાવીને દેતા હોઈએ છીએ તે એ અમે ખાસ એ ટાઈમ બતાવીએ છીએ કે મિત્રો આ ટાઈમ તમારો પરફેક્ટ છે જે બંનેમાં હોય છોકરીમાં પણ હોય અને છોકરામાં પણ હોય બંનેની અંદર જો એ ટાઈમિંગ સેટ સારો હોય તો અવશ્ય કરીને તમારા જે બી તમે કામ કરતા હો તો એની અંદર તમને સફળતા મળી જાય ધંધાની અંદર બી આજ છે આ તો ધંધાની વાત નથી અત્યારે તો આપણે સંતાનની વાત કરી રહ્યા છીએ તો સંતાન ઘણી વખત નથી થતી શા માટે તો સંતાન ન થવાના કારણો ઘણા બધા છે કુંડળી જો સ્વલ જ્યારે સંતાન ન થતી હોય તો એનો અર્થ એમ થાય સ્વલ્પતમ નપુત્તમ પુતલમ જાતમ શીઘ્રત્તમ ન પુતલમ જાતમ ઉષ્ણત્વમ ન પુતલમ જાતમ શીતત્વમ ન પુતલમ જાતમ એટલે આ કારણો મેઇન કારણો છે પછી જ્યારે તમારી તાકાત ઓછી હોય સ્પામની શક્તિ ઓછી હોય ત્યારે પણ સંતાન ન થાય એટલે અંડાણું બરાબર ન બનતા હોય તો પણ સંતાન ન થાય ટાઈમિંગ બરાબર ના હોય તો પણ સંતાન ન થાય એટલે આ તમામ રીજનોનો અભ્યાસ એ ડૉક્ટરો કરી શકે છે અને એનો અભ્યાસ કરી અને તમે જો ટ્રીટમેન્ટ કરો છો તો અવશ્ય કરીને તમારા ઘરે પારણું બંધાઈ શકે છે એટલે આ આપણે જે વાત કરી રહ્યા છીએ એ ખરેખર સમાજની અંદર આની જરૂર છે અને તમારે પણ જે લોકો કો પ્રોગ્રામ જોઈ રહ્યા છો એ તમામને એક વસ્તુ અવશ્ય કહેવી કે તમારે પણ આ પ્રોગ્રામ યોગ્ય રીતે જોવું અને તમે તમારી સલાહ લઈ શકો છો પણ સલાહ મિત્રો ફોનથી માગો કે ભાઈ ફોનથી બતાવી દો કેમ થતું તે એવું નથી થતું તમારા બંનેની કુંડળી પહેલાં જોવી પડે અને હાજરી બંનેની હોય તો ઉત્તમ બને કારણ કે કંઈક ભી પ્રશ્ન ડેમેજનો હોય તો તમને પૂછી શકાય હવે માતા પિતા લઈને આવ્યા કુંડળી કુંડળીને તમારા વિશેનો પ્રશ્ન હોય તો કોણ બતાવે એટલે એ પ્રશ્ન ફી જરૂરી હોય છે સાથે રૂબરૂ મળી શકો છો રૂપરૂ પડી અને તમારો અભ્યાસ કરી શકો છો કુંડળીનો અભ્યાસ કરાવી તમારી હસ્તરેખા છે હસ્તરેખા પણ એનો જવાબ આપે કે ભાઈ તમને સંતાન છે કે નહીં નસીબમાં એટલે તકદીરની વાત છે નસીબમાં જો સંતાન હોય તો કેમ ના મળે હવે એને નથી મળવા દેતા તો ઘણા લોકો વચ્ચેથી આવે છે ભાઈ પિતૃ આવ્યા ઘણી વખત તમારો કરતરી દોષ આવ્યો ઘણી વખત સાપિત વળ્યો વાળો દોષ આવ્યો કે કોઈ બી દોષ આવ્યો તો એ રીતે સંતાનમાં પ્રોબ્લેમ ઊભા કરે છે ઉષ્ણોતમ એટલે ગરમી હોય તો પણ સંતાન ના થાય શીત હોય ઠંડા હોય તોય ના થાય એટલે આ બધા રીઝનનો આપણે અભ્યાસ તો કરવો પડે અને એ અભ્યાસ ત્યારે થઈ શકે છે કે જ્યારે તમારી બંનેની કુંડળી સાથે હોય અથવા તમારે બંનેની હસ્તરેખા હોય તો બંને હસ્તરેખા પરથી ભી એ ડિસિઝન લઈ શકાય છે કે આને સંતાન થશે કે નહીં થાય તો ક્યારે થાય ક્યારે થવાનો યોગ જે મેં કીધું તો એ તમારા બંનેની કુંડળી ઉપરથી જે પંચમનો ભાવ છે અને લગ્ન લગ્નેશ છે પંચમેશ લગ્નેશની ક્યાંક યુતિ પ્રત્યુતિ થઈ અને એની દશાંતર દશામાં તમે પ્રવેશ કરો તો અવશ્ય એ ટાઈમ હોય છે કે જે સંતાન થઈ જતા હોય છે ઘણી વખત આપણે એવું પણ જોયેલું છે કે સંતાન નથી જ થતા તો કદાચ એવું બની શકે છે કે ઘણી વખત ત્યારે શનિ મહારાજ છે અથવા તો તમારો ત્યાં શનિ કરતા બી ડેમેજ કોઈ ગ્રહ બીજો હોય રાહુ હોય અથવા મંગળ હોય શનિ મંગળ સામ સામે હોય તો એવી સ્થિતિની અંદર અને પંચમ ભાવ તમારો એ રીતે દૂષિત થતો હોય તો સંતાન અને સપ્તમાસમાં સપ્તમાશમાં હોય અને એની સાથે ચાર્ટની અંદર પણ હોય તો જ્યારે આ ચાર ત્રણ ચાર જગ્યાએ થઈ જાય તો સમજી લેવાનું કે આ વસ્તુ તમને નડી રહી છે અને એનો ઉપાય બી કદાચ કરો તો પણ ઘણી વખત સંતાન નથી થતી એટલે સૌથી પહેલી વસ્તુ તો એ જોવી પડે કે તમારા ગ્રહો કેવી રીતના છે ગ્રહોનું પૂજન વગેરે તો એ તો સામાન્ય વસ્તુ છે અને મેડિકલ ટ્રીટમેન્ટ બી જરૂરી છે એટલે મેડિકલનું ભી કરવું જ જોઈએ એવું હું નથી કહેતો કે મેડિકલ બિલકુલ ના કરો પણ આય ના કરો એવું એ નથી કહેતો બંનેનો સહારો લો આશરો લો કદાચ ભગવાન તમને સારા દિવસ આપી શકે છે અને એમાં કોઈ બે મત નથી તો દર્શક મિત્રો આ રીતે તમને જે મેં બતાવ્યું તો તમારા જન્માક્ષર અને કુંડળી સાથે તમે અભ્યાસ કરાવી અને જે બી તમારી કુંડળીમાં પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન પણ તમે કરાવી શકો છો અને તમારા ગ્રહોનું નિવારણ પણ તમે કરાવી શકો છો અને એ કરાવ્યા પછી સંતાન ગોપાલનો પ્રયોગ છે એનો યંત્ર છે એના માટે જે વસ્તુઓ મળવા મળે છે એ તમામ વસ્તુઓ તમને આપવામાં આવશે અને એ તમે મેળવી અને કદાચ ભગવાન તમારું ઘર ખુશાલીથી ભરી દે એ જ આપણી ભગવાન કૃષ્ણને પ્રાર્થના એટલે ભગવાન કૃષ્ણની આ પ્રયોગ છે કોઈ એવું નથી ગોપાલ સંતાન ગોપાલનો પ્રયોગ છે અને લગભગ સારા સમાચાર આમાંથી મળે જ છે એટલે દરેક જે નિઃસંતાન દંપતી હો તે લોકો કોન્ટેક્ટ અવશ્ય કરી શકો છો ચાલો દર્શક મિત્રો સમય થયો છે ર રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું આપણે આ સમયે આ ચેનલ ઉપર ત્યાં સુધી આચાર દુર્ગા પ્રસાદ શાસ્ત્રીને રજા આપશો જય માતાજી